ભાજપ કાર્યાલય ખાતેથી ઇન્જેક્શન ની ફાળવણી બંધ કરાઈ શાના કારણે તે ચર્ચાનો વિષય ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ મંદિર બહારથી માતાના દર્શન કર્યા સતત અગ્નિસંસ્કારના કારણે હવે સ્મશાનની ભઠ્ઠીઓને નુકસાન બે ભઠ્ઠી તૂટી ગઈ સુરતમાં કોરોના સંક્રમણ રોકવા રાત્રિ કરફ્યુનો પોલીસ દ્વારા સઘન અમલ સરથાણામાં બિલ્ડરના ઘરમાંથી સાત લાખની મત્તાની ચોરી અને રૂપાણીના એડિટ કરી ઝડપાયો સમાચારો વિગતે જોઈએ

ગઈકાલે તો કઈ ફાળવણીમાં વિવાદ ઉભો થયો હતો અને કેટલાક લોકોના ટોકન બનાવટી હોવાનું કહી તેમને ઇન્જેક્શન આપ્યા નહોતા તેના કારણે પણ વિવાદ થયો હતો ભાજપના એક નેતાએ આ ઇન્જેક્શનમાં ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો આ વિવાદ બાદ આજે અચાનક જ ઇન્જેક્શનનું વિતરણ ભાજપ કાર્યાલયથી બંધ કરી દેવામાં આવ્યું હતું પોતાના સ્વજનોને બચાવવા માટે અનેક લોકો ભાજપ કાર્યાલય પર ઇન્જેક્શન લેવા વહેલી સવારથી લાઈનમાં ઊભા હતા કલાકોના વેઇટિંગ બાદ પણ ઇન્જેક્શન ન હોવાનું કહેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો હાલ તો ઇન્જેક્શનનો સ્ટોક નથી તેવું કહીને વિતરણ બંધ કરી દેવાયું છે અને વિલા મોઢે લોકોને પાછા કાઢી મુકાતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો જોકે આ જોઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભાજપના એક નેતાએ પોતાના મળતિયાને ઇન્જેક્શન આપી દેતા ભાજપના કાર્યકરોને પણ ઇન્જેક્શન મળ્યા નહોતા જે કારણથી વિવાદ ઉભો થતાં ઇન્જેક્શનનું વિતરણ બંધ કરાયું છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં શહેરના વિવિધ માતાજીના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા દર્શનાર્થીઓનો ધસારો જોતા કેટલાક મંદિરના સંચાલકોએ તાત્કાલિક મંદિરો બંધ કરી દેવાની ફરજ પડી હતી તેથી ભક્તો માતાજીના બહારથી જ દર્શન કરી પરત ફર્યા હતા ચૈત્રી નવરાત્રીમાં સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે મંદિરોએ પહોંચી જાય છે હિન્દુ શાસ્ત્રોમાં આ લેખવામાં આવ્યું છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તેથી સાથે લોકોની ખૂબ આસ્થા જોડાયેલી છે સુરતમાં માતાજીના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર નાના અંબાજી ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા જો કે કોરોના સંક્રમણના ભય વચ્ચે ચૈત્રી નવરાત્રીમાં ભક્તોનો ધસારો જોતાં અગાઉથી જ સમગ્ર નવરાત્રી દરમિયાન ભક્તો માટે મંદિરના દ્વાર બંધ કરી દેવાયા હતા જ્યારે ભક્તોએ પણ માતાજીના દર્શન માટે મંદિર બહાર ગેટ ઉપર જ લાઈન લગાવી બહારથી દર્શન કર્યા હતા અલગ અલગ મંદિરોમાં નવરાત્રીને ધ્યાનમાં રાખીને આવતા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શહેરની સ્થિતિને ધ્યાનમાં રાખી ચૈત્રી નવરાત્રીમાં મંદિરે દર્શન કરવા માટે ઘરેથી ન નીકળે લોકોએ સ્વૈચ્છિક રીતે જ ઘર બહાર નાની ન નીકળવું જોઈએ જેથી કરીને પોતે પણ સંક્રમિત થવાથી બચી શકે અને પરિવારને પણ સુરક્ષિત રાખી શકે સુરતમાં કોરોનાના નાના બાળકોની અંતિમવિધિ કરતા સુરતના સ્મશાનગૃહની ભઠ્ઠીઓ પણ થાકી ગઈ છે સ્મશાનમાં ચોવીસ કલાક અંતિમ સંસ્કાર થતા હોવાના કારણે ઉમરા સ્મશાનગૃહની બે ભઠ્ઠીઓને નુકસાન થયું છે ચારમાંથી બે ભઠ્ઠી બંધ થઈ જતાં અહીં વેઇટિંગ લિસ્ટ લંબાઈ ગયું તેના કારણે અન્ય સ્મશાનગૃહમાં કોરોના મૃતકોની અંતિમવિધિ માટે મૃતદેહો ખસેડવામાં આવ્યા કોરોનાના કારણે સંખ્યાબંધ લોકોના મોત થતા અંતિમવિધિ માટે સ્મશાન પર ભારણ વધ્યું છે સુરતના ઉમરા સ્મશાન ગૃહમાં કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર માટે ગેસવાળી ચાર ભઠ્ઠી રાખવામાં આવી છે જોકે મૃતકોની સંખ્યા વધુ હોય સતત અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે અને સતત અગ્નિ સંસ્કારના કારણે થતી ગરમીથી ઉમરા રામનાથ ગેલાસ મશાન ગૃહમાં ચારમાંથી ગેસની બે ભઠ્ઠીઓને નુકસાન થયું છે જેના કારણે ઉમરા સ્મશાન ગૃહમાં બે જ ભઠ્ઠીઓએ અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે અહીં ચાર ભઠ્ઠી પર અંતિમ સંસ્કાર થતા હતા ત્યારે પણ ઘણું લાંબુ વેઇટિંગ હતું હવે બે ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરાતા વેઇટિંગ લિસ્ટ પણ લાંબુ થઈ ગયું છે શહેરમાં ધરખમ નોંધાઈ રહેલ કોરોનાના કેસ પર લગામ ખેંચવા માટે પાલિકા દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેમાં સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુના સમયને વધારી આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીની કરી દેવામાં આવ્યું છે તેનો અમલ પણ પોલીસ તંત્ર સઘન કરી રહ્યું છે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ કેસ એક પછી એક વધી રહ્યા છે જ્યારે કેસની સંખ્યા વધતા જ પોલીસ તંત્ર રાત્રિ કર્ફ્યુ લાદી દીધું હતું જેમાં પ્રથમ રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યાનું ત્યારબાદ ધીમે ધીમે સમય વધારીને અંતે સરકારે રાત્રિ કરફ્યુ રાતના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો કરી દીધું છે આ કરફ્યુના સમય દરમિયાન પોલીસ તંત્ર સઘન રીતે કામગીરી કરવામાં આવી રહી છે રાત્રે આઠ વાગ્યા બાદ રસ્તા પર દેખાતી બાઇક કાર સહિતના વાહન ચાલકોને રસ્તા પર જ રોકવામાં આવી રહ્યા છે અને જો જરૂરી કારણ હોય તો જવા દેવામાં આવે છે પરંતુ માત્ર રોડ પર મજા કરવા માટે નીકળી પડેલ લોકોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવી રહ્યા છે સુરતમાં ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલ માત્ર અગિયાર દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું છે હોસ્પિટલ નોન કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાય છે બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર અલ્પેશ સિંઘવીએ જણાવ્યું કે શિશુની માતાએ કોવિડના લક્ષણ છુપાવ્યા હતા જેના કારણે બાળકને ચેપ લાગ્યો અને ગંભીર પરિસ્થિતિમાં મુકાયું હતું ડિલિવરી દરમિયાન તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા પરંતુ ડિલિવરીના પાંચ દિવસ બાદ શિશુનો એક્સ લેવાતા ડોક્ટરોને શંકા ગઈ હતી એ પછી શિશુ અને માતાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતા બંને પોઝિટિવ આવ્યા ડોક્ટર જણાવ્યું કે કે ડિલિવરી વખતે શરદી ઉધરસ અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેને છુપાવ્યા વગર તાત્કાલિક સારવાર અને રિપોર્ટ કરાવવા જરૂરી છે જેથી આવનાર બાળક પર તેની કોઈ ગંભીર અસર ન થાય ડાયમંડ હોસ્પિટલમાં માતા પોઝિટિવ હોવાના કારણે જન્મેલા બાળકને કોરોના સંક્રમણ થયું છે માતા કોરોના પોઝિટિવ છે કે કેમ તે અંગે ડોક્ટરને કોઈ જાણ ન હતી બાળકની એકાએક તબિયત બગડતા ડોક્ટરને શંકા જતા તેમણે બાળકનો એક્સરે કરાવ્યો હતો જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવતા આશ્ચર્યમાં મુકાયા હતા માતાને શરદી અને ખાંસી જેવા લક્ષણ હતા તેમનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ પહેલા નેગેટિવ આવ્યો હતો જેના કારણે તેણે વધુ ગંભીરતા લીધી નહોતી

તેમ સંચાલન સંસ્થા નાકેતન મહેતા અને ચંપકભાઈ ધરોઈએ જણાવ્યો હતો. સંપ્રતિ કોવિડ સેન્ટરમાં રોજ પ્રભુ દર્શન, મનોરંજન માટે ટીવી સ્ક્રીન પ્રોજેક્ટર, સાઉન્ડ સિસ્ટમ, આધ્યાત્મિક યોગા, રમત ગમતની પ્રવૃત્તિ સાથે ત્રણેય સમયનું સંપૂર્ણ જૈન ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. દર્દીની જરૂરિયાત મુજબ એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કે સંક્રમિત થતું ત્યારે પણ આ જ જગ્યા ઉપર અમે એક આઇસોલેશનની શરૂઆત કરેલી હતી ફરીવાર જ્યારે શહેરની જરૂરિયાત ઊભી થઈ છે આપ જાણો છો કે હોસ્પિટલમાં પણ અત્યારે જગ્યાની મારામારી હોય છે જગ્યા નથી મળતી તો આવા સમયે આજે શહેરની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એકસો પચીસથી વધારે બેડ કે જે ઓક્સિજન સાથેના બેડ છે તમામ પ્રકારની દવાઓ કે જે કદાચ એલોપેથી હોય તમારી આયુર્વેદિક હોય હોમિયોપેથિક હોય તમામ દવાઓ

સરથાણા જકાતનાકા વિટીનગર સોસાયટીમાં રહેતા વિઠ્ઠલભાઈ કોરાટ ખેતી અને બાંધકામનો વ્યવસાય કરે છે અજાણ્યા ચોર બદમાશોએ વિઠ્ઠલભાઈના મકાનને ટાર્ગેટ કરી રસોડાની સેક્શન બારીની સ્ટીલની જાળી કોઈક સાધન વડે ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા ચોરોએ લોખંડની તિજોરી સાથેના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળીને સાત લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા આંગે વિઠ્ઠલભાઈને જાણ થતા તેમણે સરથાણા પોલીસને ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે શહેરમાં હાલ કોરોના વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી મૃતદેહોના આંક હોય કે પછી લોકડાઉન અંગે ચર્ચા હોય ઘણી બધી અફવાઓ સતત ફેલાઈ રહી છે સુરતના કિશન રૂપાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિડીયો એડિટ કરી તેમની છબી બગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરાયો અને લોકોમાં ગભરાટ ફેલાય તેવું કૃત્ય કરતા આ યુવકને ઝડપી લેવાયો છે સિંગણપોણ વિસ્તારમાં ચારસો બે માનસી ફ્લેટમાં રહેતા કિશન અરવિંદભાઈ રૂપાણીએ સોશિયલ મીડિયામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના એડિટ કરેલો વિડીયો વાયરલ કર્યો હતો

કિશન જેવા યુવાનો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અથવા બદઇરાદે કોઈની છબી ખરડાય તે માટેના પ્રયાસના ભાગરૂપે આ પ્રકારના વિડીયો વાયરલ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે અફવા ફેલાવનાર વ્યક્તિઓ સામે પોલીસે લાલ આખ કરી છે આવા યુવાનો કે જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે તેમને અંકુશમાં લાવવા જરૂરી છે કારણ કે આજે મહાદ અંશે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે મીડિયામાં આવતા મોટા ભાગના સમાચાર ઉપર લોકો વિશ્વાસ કરી ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે આ પ્રકારનો કૃત્ય ન થાય તે માટે પોલીસે અલાયદો સેલ બનાવી ક્રાઇમ બ્રાન્ચ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે સુરતમાં કોરોના સંક્રમણના કારણે સ્મશાન ભૂમિમાં સતત મૃતદેહોનો ઢગ જોવા મળી રહ્યો છે છેલ્લા થોડા દિવસથી મૃતદેહો અવિરત સ્મશાન ગ્રહમાં આવી રહ્યા છે પરિણામે સતત થતી અગ્નિદાહની ક્રિયાના કારણે વાતાવરણ પણ કંઈક અંશે પ્રદૂષિત થાય તે સ્વાભાવિક છે તેમાં પણ સંક્રમિત મૃતદેહોની અંતિમવિધિ બાદ તેની અસર વધુ માત્રામાં જોવા મળી શકે છે જે ધ્યાનમાં રાખીને રામનાથ ગેલા સ્મશાન ગ્રહમાં યજ્ઞનું આયોજન કરાયું હતું હિન્દુ શાસ્ત્રોમાં અનેક આધિ વ્યાધિમાંથી મુક્તિ માટે અલગ અલગ પ્રકારના યજ્ઞ કરવાની પરંપરાનો ઉલ્લેખ છે કોરોના સંક્રમણ કાળમાં વાયરસના કારણે દૂષિત થયેલા વાતાવરણને શુદ્ધ કરવા માટે વૈદિક પરંપરા મુજબ યજ્ઞ કરવામાં આવે તો તે વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય તેથી સ્મશાન ગ્રહમાં સતત કોરોના દર્દીઓનો પ્રોટોકોલ પ્રમાણે અગ્નિદાહ કરવામાં આવી રહ્યો છે ત્યારે રામનાથ ઘેલા સ્મશાન ગ્રહ ખાતે વૈદિક પરંપરા અનુસાર યજ્ઞનું આયોજન કરી વાતાવરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરાયો હતો જાણીતા કથાકાર અભયજી મહારાજે જણાવ્યું હતું કે વાયરસના કારણે વાતાવરણ દૂષિત થયું છે એવા સમયે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાયેલ યજ્ઞનું ખૂબ જ મહત્વ છે યજ્ઞમાં તમાલપત્ર કપૂર કાચલી જટામાસી સુકાયેલી સુગંધી વાળો શુદ્ધ ગાયનું ઘી અને અન્ય સામગ્રીઓની આહુતિ આપવામાં આવે છે જેથી વાતાવરણમાં રહેલ તમામ વાયરસ અને બેક્ટેરિયાનો નાશ થાય છે વાતાવરણ શુદ્ધિકરણ માટે શાસ્ત્રોક્ત રીતે યજ્ઞ કરવામાં આવ્યો હતો તેનો અચૂક પ્રભાવ પડે છે વાયરસની ગંભીર સ્થિતિ આ પ્રકારનો પણ ઉપયોગ કરવો હિતાવહ છે મનુષ્ય માટે પૃથ્વી પર આવા સંકટ અવારનવાર આવતા રહ્યા છે ત્યારે શાસ્ત્ર માં આવા સંકટ કઈ રીતે મુક્ત થવાય તે માટેના પણ અનેક પ્રયોગો સૂચવ્યા છે તેનો ઉપયોગ કરીને આજે પણ આપણે મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ છીએ

સુલ્તાના બાનુ મિલેનિયમ માર્કેટમાં ઝાડુ પોતા કરવાનું કામ કરતી હતી રવિવારે તેણે માર્કેટમાં જ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો તેમણે જણાવ્યું કે વેક્સિન લીધા બાદ સુલતાના બાનુની તબિયત બગડી હતી સોમવારે તે કામ પર પણ ગઈ નહોતી જો કે આખો દિવસ હું કામ પર હતો રાત્રે ઘરે આવ્યા બાદ ખબર પડી કે ભોજન પણ બનાવી શકે તેવી સ્થિતિમાં નહોતી સવારે સુલતાના બાનુ ઊંઘમાંથી ન જાગતા એકસો આઠને કોલ કરી બોલાવી હતી અને ત્યારબાદ સિવિલમાં લઈ જવાતા સુલતાના બાનુ મૃત જાહેર કરાઈ હતી

સુરતના ડભોલી સિંગણપોર વિસ્તારમાં ફરી તસ્કરોનો આતંક સામે આવ્યો છે મોટી વેડ ગામમાં એકલા રહેતા એનઆરઆઈ વૃદ્ધ દંપતીના બંગલામાં ચોરોએ હાથ સાફ કરતા પોલીસ દોડતી થઈ ગઈ તસ્કરો બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જોકે તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે બે દિવસ પહેલા પણ ધાડપાડુ ગેંગ આજ વિસ્તારના એક બંગલામાં ચોરી કરી ગઈ હતી પોલીસે જણાવ્યું કે ધાડપાડુ ગેંગના પાંચ જણા સીસીટીવીમાં કેદ થયા છે પરિવાર જાગી જતા બુમાબુમ કરતા તસ્કરો ભાગી છૂટ્યા હતા કે કરફ્યુ દરમિયાન ધાડપાડું ગેંગ આતંક મચાવતા પોલીસ પેટ્રોલિંગ પર પ્રશ્ન ઉભા થયા છે રાજુભાઈ પટેલે જણાવ્યું કે તેમના મામા અને મામી બંને અમેરિકામાં રહેવાસી છે ચાર પુત્ર અને બે પુત્રીઓ પણ હાલ અમેરિકામાં છે મામાને પેરાલિસિસ હોવાથી વૃદ્ધ મામા મામી ચાર વર્ષથી સુરત મોટી વેળ દરગાહ પાસે પોતાના ખેતરમાં બનાવેલી વાડીમાં રહે છે રાત્રે કેટલાક અજાણ્યા ઈસમો બંગલાની ગ્રીલ તોડીને પ્રવેશ્યા બાદ રોકડા ત્રીસ ચાલીસ હજાર લઈ ગયા હોવાનું બહાર આવ્યું છે મામી સવારે જાગી જતા બંગલાની વેર વિખેર હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા અને પાડોશી તથા સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી તેમણે જણાવ્યું કે કમુબેનના બંગલાની બાજુમાં જ તેમના નાના દી પટેલનો બંધ બંગલો છે લગભગ તેમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો હોય તેવું લાગે છે જો કે હાલ તેઓ અમેરિકામાં છે અને તેમને જાણ કર્યા વગર પ્રવેશ કરવો નથી પોલીસ આગળ તપાસ કરી રહી છે

વિનોદે કમલેશ કુંભાણીના સોનાના દાગીના મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી લોન લીધી હતી અને લોન પટેલ પેટે મળેલા નાણાં વિનોદે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી લોનના નાણાંની ભરપાઈ પણ કરી નહોતી આમ વિનોદ ડાભીએ કમલેશ સાથે છેતરપિંડી કરી હતી જે અંગે કમલેશે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર અમદાવાદ સિવિલ કોરોના દર્દીઓથી ઉભરાઈ લોકો તડકામાં ઉભા રહેવા મજબૂર કોરોનાના પાપે અંબાજી મંદિર બંધ રાખવા લેવાયો નિર્ણય ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા હવે જૂન માસમાં લેવાય તેવી શક્યતા વૈજ્ઞાનિકોની શોધ હવે કોરોના હશે તો ચીપથી ખબર પડશે અને મહારાષ્ટ્રમાં પંદર દિવસના લોકડાઉન અંગે રાત્રે જાહેરાત કરશે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ તમામ સમાચારો વિગતે જોઈશું હમણાં લઈએ એક વિરામ

હસ્તા રમતા અમદાવાદ શહેરમાં પણ જાણે અચાનક કોઈ ડરનો માહોલ ઉભો થયો હોય તેવી સ્થિતિ છે લોકો એકબીજાને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે ક્યાંક એમ્બ્યુલન્સ વેઇટિંગ ક્યાંક સારવારમાં વેઇટિંગ ક્યાંક દવામાં વેઇટિંગ તો ક્યાંક મૃતદેહ લેવામાં અને અંતિમ વિધિ માટે સ્મશાનમાં પણ વેઇટિંગ છે સૌથી મોટી કોરોના હોસ્પિટલ બારસો બેડમાં ગઈકાલે રાતથી આજ સવાર સુધી સતત એમ્બ્યુલન્સ ગેટ પાસે ઊભી હતી આખી રાત અને ત્યાર સુધી દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે

ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી ત્રીસ એપ્રિલ સુધી બંધ રાખવાની ફરજ પડી છે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ અંબામાના દર્શન માટે આવતા હોય છે અને ગઢ સ્થાપન વિધિમાં ભાગ લેતા હોય છે

નવરાત્રી અંબાજી લાભ લઈ આજે નવરાત્રી પ્રથમ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન વિધિ થઈ હતી મંદિરના ભટ્ટજી મહારાજ અને બ્રાહ્મણે શાસ્ત્રોક્ત વિધિથી ઘટ ઘટસ્થાપન વિધિ પૂરી કરી જોકે આ નવ દિવસોમાં માતાજીની અલગ અલગ સવારી હોય છે અને પૂજા અર્ચના પણ થતી હોય છે વાયરસની બીજી લહેર શરૂ થઈ ગઈ છે અને કેસ તથા મૃત્યુ દરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મે મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ જે પરીક્ષાઓ છે પરંતુ કેસ પરીક્ષા જૂન મહિનામાં શક્યતા છે સરકારે હાલ જાહેર મેળાવડા અને કાર્યક્રમ પર પ્રતિબંધ મૂક્યો છે જેથી પરીક્ષાને લઈને પણ આગામી સપ્તાહમાં નિર્ણય લેવાશે કેસ વધતા ત્યારે શાળા કોલેજમાં ત્રીસ એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યું છે આગામી મે મહિનામાં ધોરણ પરીક્ષા યોજાવાની છે છે પરંતુ દિવસે કેસ વધી રહ્યા જેથી શિક્ષણ વિભાગ પણ અસમંજસમાં છે વધતા કેસને ધ્યાનમાં રાખીને પરીક્ષા માટે શિક્ષણ મંત્રી આરોગ્ય વિભાગ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની બેઠક મળશે અને આ બેઠકમાં પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે લાખો વિદ્યાર્થીઓ ધોરણ દસ બારની પરીક્ષા આપવાના છે પરીક્ષાને હવે એક મહિના જેટલો સમય બાકી છે સામે કેસ પણ વધી રહ્યા છે તો એક સાથે લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લેવી કેવી વ્યવસ્થા કરવી પોઝિટિવ હોય તેવા વિદ્યાર્થીઓને કઈ રીતે પરીક્ષા આપવી એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલન થશે ત્યારબાદ પરીક્ષા જૂન મહિનાના બીજા સપ્તાહ કે તે બાદ લેવાય તેવો નિર્ણય લેવાશે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ દસ અને બારમાં ધોરણની પરીક્ષા મોકૂફ રાખીને જૂન મહિનામાં લેવાનો નિર્ણય કર્યો છે કોરોનાના વધતા જતા કહેર વચ્ચે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક માઇક્રો ચીપ્સ બનાવી છે આ સંકેતોની શરૂઆત થાય તે પહેલા જ સંક્રમણની પોલ ખોલી દેશે એટલું જ નહીં ચીપમાં લાગેલ માઇક્રો ફિલ્ટર ડાયાલિસિસ મશીન દ્વારા વાયરસના અપૂર્ણાંકને ફિલ્ટર કરી નાશ કરશે પેન્ટાગોનના વૈજ્ઞાનિકોએ માઇક્રો ચીપ બનાવી છે જે કોરોના વાયરસનાં લક્ષણ દેખાય તે પહેલાં જ તેને શોધી કાઢે છે કહેવાનો અર્થ એ છે કે આ ચીપ સંબંધિત વ્યક્તિને અગાઉથી ચેતવણી આપશે કે કોરોના સંક્રમણ લાગી શકે છે આ ચીપ ચામડીની અંદર ફિટ કરવામાં આવશે એ પછી તે વાયરસને શોધી કાઢવામાં અને ચેપને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ માઇક્રોચીપ કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને નિયંત્રિત કરી શકે છે સૌથી સામાન્ય લક્ષણ એ છે કે ઉધરસ તાવ અને સ્વાદ તથા ગંધનું અદ્રશ્ય થઈ જવું પરંતુ આ ઉપરાંત માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો પણ કોરોનાના હોઈ શકે છે ઘણા લોકોમાં કોઈ લક્ષણ દેખાતા નથી છતાં તે શખ્સમાં કોરોના થયેલ હોય તેવું સામે આવે છે એક રિપોર્ટ મુજબ અમેરિકાની સંરક્ષણ અદ્યતન સંશોધન પ્રોજેક્ટ એજન્સીએ દાવો કર્યો છે કે આ લોકોને અજાણતા વાયરસ ફેલાવાથી રોકી શકે છે યુએસ આર્મીના સંક્રમણ રોગના ડોક્ટરે જણાવ્યું કે આ ડિવાઇસ ટીશુ જેવી જેલ છે જે શરીરમાં ફિટ થયા પછી તમારા લોહીને સતત ટેસ્ટ કરતું રહેશે ડોક્ટરે જણાવ્યું કે ચિપ સંબંધિત શખ્સને એલર્ટ કરશે કે તેના શરીરની અંદર રાસાયણિક પ્રતિક્રિયા ચાલી રહી છે અને હવે કાશ સુધી તેમાં કોરોનાના લક્ષણ નજર આવવા લાગશે આવી સ્થિતિમાં વ્યક્તિને કોરોનામાંથી બચવા માટે પૂરતો સમય મળશે તેમણે કહ્યું કે વિશ્વમાં પહેલું ડિવાઇસ હશે જે કોરોના બનતા પહેલા તેને શોધી કાઢશે મહારાષ્ટ્રમાં વાયરસનો કહેર યથાવત છે ગઈકાલે મહારાષ્ટ્રમાં એકાવન હજાર સાતસો નવા કેસ આવ્યા અને બસો આ તમામ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉનનું જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે ઉદ્ધવ ઠાકરે પણ કહ્યું છે કે હવે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ જણાતો નથી આ સિવાય ગઈકાલે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થશે અને તેની તૈયારી ચાલી રહી છે એવામાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેરને રોકવા માટે હવે લોકડાઉન લગભગ નક્કી લાગી રહ્યું છે સૂત્રો અનુસાર મહારાષ્ટ્રમાં ફરી વખત પંદર દિવસ કે એકવીસ દિવસનું લોકડાઉન લાગી શકે છે આજે સાંજે ઉદ્ધવ સરકાર આ નિર્ણયની ઘોષણા કરી શકે છે આજે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરે તેવી શક્યતા છે જેમાં તેઓ લોકડાઉનની જાહેરાત કરી શકે છે જોકે આ લોકડાઉન ગયા વર્ષ જેવું નહીં હોય આ માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે

ભાજપ કાર્યાલય ખાતેથી ઇન્જેક્શન ની ફાળવણી બંધ કરાઈ વિવાદ ચૈત્રી નવરાત્રી ના પ્રથમ દિવસે ભક્તોએ મંદિર બહાર થી માતા ના દર્શન કર્યા સતત અગ્નિ ના કારણે હવે સ્મશાન ની ભઠ્ઠી ને નુકસાન બે ભઠ્ઠીઓ તૂટી ગઈ સુરતમાં કોરોના સંક્રમણ રોકવા રાત્રિ કરફ્યુ પોલીસ દ્વારા સઘન અમલ સરથાણામાં બિલ્ડરના ઘરમાંથી સાત લાખની મત્તાની ચોરી સીએમ રૂપાણીના વિડીયોને એડિટ કરી વાયરલ કરનાર કિશન રૂપાણી ઝડપાયો સમાચારમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર